जो विद्यार्थी हम आप स्टेटिस्टिक्स अंदर संभावना एम स्वाध्याय 1.2 थोड़ी शुरुआत करी थी 1.2 बराबर एम थोड़क हम आगे बढ़ू है तो स्वाध्याय 1.2 अंदर घना खरा दाखला भरेला है वे में थोड़ा दाखला बाकी आया क्या हमें आप रेन्डम शब्द एक शब्द आपे रेन्डम बधाज अक्षर थी बनती गोठवणी रेन्डम शब्द बधाज अक्षरो थी बनती गोठवणी के जेमा आर प्रथम स्थाने आर प्रथम स्थाने अने एम छेल्ला स्थाने आवे एनी संभावना शोधो एक शब्द आपे छे आर एन टी ओ एम रेन्डम दाखला नंबर 6 આવો શબ્દ છે આર એ એન બી ઓ એમ ના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણી મિત્રો ગોઠવણીની વાત છે એટલે કર્મચારી કહેવાય એના કુલ પરિણામ એન બરાબર કેટલા અક્ષરો છે આમાં 6 તો 6 એ 6 ને ગોઠવવા હોય તો બોલાય 6 ફેક્ટોરિયલ 6 પી 6 ગોઠવણી છે એટલે પી આવે 6 પી 6 એને કહેવાય 6 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6 5 4 3 2 1 એનો ગુણાકાર કરી લઈએ તો આવી ગોઠવણીના પ્રકાર કેટલા થાય 720 થાય હવે જે આપણો પ્રશ્ન છે ને ઘટના A નું નામ આપી દો તો ઘટના A કોને કહીએ તો પ્રશ્ન છે કે R પ્રથમ સ્થાને અને M છેલ્લા સ્થાને હોય એને આપણે ઘટના A કહીએ प्रथम स्थाने आर प्रथम स्थाने आर अने छेल्ला स्थाने एम होय एने आपणे घटना ए कही प्रथम स्थाने आर होय अने छेल्ला स्थाने एम होय एने आपणे घटना ए कही ओ जो नक्की थई गयुं के पहेलुं स्थान आर नुं एटले एने गोठवाना प्रकार कहीदुं एक वेक्टर होय जेने फिक्स रिजर्वेशन मळी जाय જેનું નક્કી સ્થાન કહી જાય એને પહેલા ગોઠવી દેવાય તો એક આર ને પહેલા નંબરમાં ગોઠવી દો તો 1p1 વન ફેક્ટોરિયલ નક્કી થઈ ગયું એમ છેલ્લા સ્થાને તો એને છેલ્લે ગોઠવી દો એ પણ 1p1 એક ફેક્ટોરિયલ અને બાકીના જે ચાર વધ્યા એ એન બી ઓ આ ચારને ગોઠવવા માટે કોઈ સ્થાન નક્કી નથી અને ચાર અક્ષરો એ ચાર સ્થાનમાંથી ગમે ત્યાં ગોઠવી દો તો 4p4 એને કહેવાય ચાર ફેક્ટોરિયલ આ ચાર અક્ષરોને ગોઠવવાના પ્રકાર 4p4 અને 4p4 એટલે 4 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 24 અને માટે આની સંભાવના એ બરાબર એમ અપોન એન 24 અપોન 720 છેદ ઉડે તો ઉડાડી દઈએ 720 ને આપણે 24 વડે ભાગી દઈએ તો 720 ભાગ્યા ડાયરેક્ટ 24 કરી દઈએ તો સીધા 30 વડે ભાગી શકાય 24 વડે ભાગો તો 1 આવી 24 વડે ભાગો તો 30 આવે તો 1 અપોન 30 આ મળે છઠ્ઠો સવાલ આવો જ નંબર 7મા નંબરમાં એક ઓરેન્જ શબ્દ ના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણી માં સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાને હોય તેની સંભાવના ઓરેન્જ શબ્દ છે ઓ આર એ એન જી ઈ ઓરેન્જ શબ્દ પહેલા તો એની ગોઠવણીના કુલ પ્રકાર જાણી લો એન 1 2 3 4 5 અને 6 છ ને ગોઠવવાના પ્રકાર 6p6 એટલે 6 ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 મતલબ
प्रश्न घटना के नाम आप दो घटना के कही तो हम स्वर स्वर क्या कहे पहला बीजा छठा स्थान स्वर स्वर प्रथम तीजा छठा स्थान होने आप घटना ए कही स्वर पहला तीजा छठा स्थाने होने पहला गोटी तो जुड़ो हम स्वर अक्षर आ स्वर है आप स्वर है नौमा नंबर
एक कार्यक्रम में सात वक्ता ए बी सी डी ई एफ जी ने यादृच्छिक क्रम में भाषण आप आमंत्रित करवा है, पर वक्ता ए पछी तरत ज वक्ता बी नु भाषण आए तेनी संभावना केटली? कुल केटला व्यक्ति ने गोठवला है? सात व्यक्ति ने। तो सात ने गोठवला कुल प्रकार ए बराबर सात फेक्टोरियल, सात फेक्टोरियल अपने सात थी एक सुधी नो गुणाकार, एक बे त्रण चार पांच छ ने सात, एक थी सात सुधी नो गुणाकार એટલે પાંચ હજાર ચાલીસ હોય, છ સુધી હોય 720 એટલે 5040. જે આપણો પ્રશ્ન છે અને ઘટના એ નું નામ આપી દઉં, તો ઘટના એ કોને કહીએ? તો વક્તા એ ને સૌથી પહેલા લખીએ, પછી તરત જ વક્તા બી, વક્તા એ પ્રથમ સ્થાને અને તરત જ વક્તા બી આવે એ રીતે ગોઠવવા છે. પહેલા વક્તા એ નું સ્થાન નક્કી થઈ ગયું, તો સૌથી પહેલા વક્તા એ ને એક ફેક્ટોરિયલ ગોઠવી દઉં, અને પછી તરત જ બી સી ડી એમ મારા પરથી બધા વક્તા એ પ્રથમ સ્થાને, અને પછી તરત જ બી થી બધા, તો બી થી બાકીના બધા એટલે છ થાય. વક્તા એ ને પહેલા ગોઠવી દીધા, અને પછી તરત જ બી થી જી સુધીના બધા, અને ટૂંકમાં બાકીના છ એ છ, એના માટે કોઈ ફિક્સ સ્થાન નથી. તો બાકીના ગોઠવવા દો, છ ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ એક છ ફેક્ટોરિયલ એટલે 720, આવા પરિણામ પણ 720 આવે. માટે આની સંભાવના પી ઓફ એ બરાબર એમ અપોન એન 720/5040, 720 વડે ભાગીએ તો ઉપર એક આવે નીચે 7 આવશે. તો બધા સવાલ બાળકો એક એક ગુણમાં આપણને કામ આવે, બે બે ગુણમાં કામ આવે એવા ગોઠવણીના સવાલો હતા, બરાબર? આ બધા શેના હતા? ગોઠવણી ક્રમચય લગતા મુદ્દા હતા, બરાબર? ગોઠવણીના મુદ્દા હતા. હવે આપણે જુઓ તો દસમું અગિયારમાં અને બાર એ પણ બધા એક એક ગુણના પ્રશ્નો ટાઈપ છે, એક એક ગુણના પ્રશ્ન ટાઈપ મુદ્દાઓ છે. એના માટે જગ્યાનું આયોજન કરી તો નંબર 10 જુઓ. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર મળવાની સંભાવના, લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર મળવાની સંભાવના. દાખલા નંબર 10, તો હવે લીપ વર્ષ ના ફેબ્રુઆરી માસમાં કુલ દિવસો, તો લીપ વર્ષના ફેબ્રુઆરી માસના કુલ દિવસો આપણે લખી દીધા. તો લીપ વર્ષ અને એનો પર્ટિક્યુલર ફેબ્રુઆરી માસ કહે છે, તો લીપ વર્ષના ફેબ્રુઆરી માસના કુલ દિવસો કેટલા હોય? 29 હોય. પછી ગમે તે વર્ષ હોય, ગમે તે માસ હોય, એના અઠવાડિયા હંમેશા મહિનો હોય પણ એના અઠવાડિયા તો 4 જ હોય. ગમે તે વર્ષ, ગમે તે મહિનો, પણ અઠવાડિયા 4 હોય. ગમે તે વર્ષ, ગમે તે માસ, એના અઠવાડિયા મુજબ દિવસો જોઈ ગયા. તો અઠવાડિયા મુજબ દિવસો, હવે ગમે તે મહિનો હોય પણ એના અઠવાડિયા પ્રમાણે દિવસો જુઓ, તો એક અઠવાડિયાના 7 દિવસ, તો 4 અઠવાડિયા પ્રમાણે 28 દિવસ થાય. એટલે આ બે સેન્ટેન્સ છે ને એ ફિક્સ જ છે. કોઈ પણ વર્ષ, કોઈ પણ મહિનો, અઠવાડિયા તો 4 જ હોય. કોઈ પણ વર્ષ, કોઈ પણ મહિનો, અઠવાડિયા પ્રમાણે દિવસો 28 જ હોય. માટે વધારાના દિવસો, વધારાના દિવસો, તો જુઓ આ પ્રમાણે દિવસો 29 થાય, આ પ્રમાણે દિવસો 28, તો બે વચ્ચે દિવસોનો ડિફરન્ટ કેટલો આવે? 1 આવે. વધારાના દિવસો કેટલા આવે? 1 આવે. અને વધારાના કયા વાત કીધા છે? તો જુઓ આપણે કહે છે કે આ મહિનામાં 5 સોમવાર મળવાની સંભાવના, તો વધારાના સોમવાર, વધારાના સોમવાર કેટલા કહે છે? 1. કેમ તો 5 સોમવાર બોલે છે એટલે 4 અઠવાડિયામાં 4 સોમવાર તો આવે છે,
तो વધારાનો સંપર્ક કેટલા જોઈએ છે એક જોઈએ છે તો માટે આ શક્ય પરિણામ m બરાબર વધારાનો દિવસ 1 એમાંથી વધારાનો સંપર્ક 1 એક દિવસમાંથી એક સંપર્ક મળવાની સંભાવના છે અને માટે આની સંભાવના p ઓફ a બરાબર m / n 1 / 7 અઠવાડિયા 7 દિવસ હોય એમાંથી એક વધારાનો સંપર્ક આવે એની સંભાવના 1 / 7 આ પર્ટીક્યુલર મહિનાની વાત હવે એક દાખલો ગણાવી દઉં પર્ટીક્યુલર વર્ષની વાત કરો દાખલા નંબર 11 તો જો 11માં નંબરમાં પર્ટીક્યુલર આખા વર્ષની વાત છે આ દશકો પર 11માં ની અંદર આખા વર્ષની વાત છે કે લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર હોવાની સંભાવના પ્રથમ લીપ વર્ષ ન હોય લીપ વર્ષ ન હોય તેવા વર્ષના કુલ દિવસો તો આખા વર્ષના કુલ દિવસો કેટલા 365 લીપ વર્ષ ન હોય તો અને લીપ વર્ષ હોય તો 366 થાય તો 365 પછી ગમે તે વર્ષ હોય તો એના અઠવાડિયા હવે ગમે તે વર્ષ હોય આખા વર્ષના અઠવાડિયા કેટલા હોય 52 મહિનાના અઠવાડિયા 4 હોય વર્ષના અઠવાડિયા 52 હોય ગમે તે વર્ષ હોય એના અઠવાડિયા મુજબ દિવસો અઠવાડિયા મુજબ દિવસો એટલે અઠવાડિયા પ્રમાણેના દિવસો કેટલા થાય 364 એક અઠવાડિયાને 7 દિવસ હોય તો 52 અઠવાડિયા પ્રમાણે કેટલા દિવસ થાય 364 દિવસ થાય 364 તો માટે વધારાના દિવસો વધારાના દિવસો તો આ પ્રમાણે જુઓ તો 365 દિવસ આ પ્રમાણે જુઓ તો 364 દિવસ તો વધારાના દિવસો કેટલા આવે 1 આવે હવે 52 અઠવાડિયામાં 52 અઠવાડિયામાં 52 શુક્રવાર તો આવવાના પણ આપણે કેટલા પૂછ્યા છે 53 શુક્રવાર પૂછે છે તો માટે વધારાના શુક્રવાર તો 52 અઠવાડિયામાં 52 શુક્રવાર તો આવે છે પણ આપણને 53 પૂછે છે એટલે વધારાનો એક શુક્રવાર જોઈએ છે માટે શક્ય પરિણામ n બરાબર 1c1 બરાબર 1 અને માટે આની સંભાવના p ઓફ a બરાબર m / n 1 / 7 બરાબર હવે આ દાખલાનો બીજો સમજાવી દઉં જો આ લીપ વર્ષ ન હોય એ ન શબ્દ કાઢી નાખે સાંભળો આ દાખલાનો બીજો એક સમજાવી દઉં આવું પૂછે કે લીપ વર્ષ હોય જો ન કાઢી નાખું છું લીપ વર્ષ હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર મળવાની સંભાવના આવું પૂછ્યું હોય તો આ દિવસો કેટલા થઈ જાય 366 થઈ જાય અઠવાડિયા તો કેટલા હોય 52 દિવસો કેટલા હોય 364 તો આ બે વચ્ચે અહીંયા 366 હોય અને અહીંયા 64 કેટલા દિવસો વધારાના પડે 2 વધારાના દિવસો કેટલા થાય 2 અને 2 માંથી 1 પસંદ કરો તો 2c1 એટલે કેટલા આવે 2 તો આની સંભાવના કેટલી થાય 2/7 એટલે જો લીપ વર્ષ હોય તો સંભાવના કેટલી આવે 2/7 લીપ વર્ષ ના હોય તો કેટલી આવે 1/7 બરાબર અને આમાં આપણે બીજું સમજાવ્યું અને પછીનો દાખલો જે છે ને 12માં નંબરનો એ સમજી લેવાનો છે 12માં નંબરનો છે કે ઓગસ્ટ માસમાં 5 મંગળવાર મળવાની સંભાવના પર્ટીક્યુલર મહિનાની વાત છે આ મહિનાની વાત છે આખા વર્ષની શું કહે છે ઓગસ્ટ માસ તો ફેબ્રુઆરીની જગ્યાએ કયો મહિનો કહે છે ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના પ્રથમ ઓગસ્ટ માસ એટલે કુલ દિવસો કેટલા થઈ જાય 31 ઓગસ્ટ માસ હોય તો કેટલા દિવસ 31 અહીં તો અઠવાડિયા 4 જ આવે અઠવાડિયા પ્રમાણે દિવસો 28 જ આવે હવે અહીંયા 31 અને અહીંયા 28 કેટલા દિવસોનો ડિફરન્સ પડે 3 તો 3 દિવસમાંથી 1 મંગળવાર લેવો હોય તો 3c1 એટલે એની સંભાવના કેટલી આવે 3/7 ખ્યાલ આવે છે જો ઓગસ્ટ મહિનો હોય ત્યારે આના પરથી સાંભળી લો
जो 31 दिवस वालों कोई पण महीनो होय 31 दिवस वालों कोई पण महीनो होय तो ये संभावना 3/7 आवे। 30 दिवस वालों कोई पण महीनो होय 30 दिवस वाला अप्रैल जून नवंबर अगर 30 दिवस वाला क्या है तो 30 दिवस वालों कोई पण महीनो होय तो ये संभावना 2/7 आवे। 30 दिवस वाला कोई पण महीना की संभावना कितनी आवे 2/7। 31 दिवस वाला कोई पण महीना हो तो कितनी संभावना आवे 3/7। लीप वर्ष हो तो 1/7। आखर वर्ष की बात हो तो लीप वर्ष न हो तो 1/7 और लीप वर्ष हो तो 2/7। अरे पांच बाबत सांभ पांच बाबत कही दू पहला लीप वर्ष फेब्रुआरी महीनो हो तो एनी संभावना 1/7। 30 दिवस वालों कोई पण महीनो होय तेनी संभावना 2/7। 31 दिवस वालों कोई पण महीनो होय तेनी संभावना 3/7। आखू वर्ष होय पण लीप वर्ष न होय तेनी संभावना 1/7 अने लीप वर्ष होय तो एनी संभावना 2/7। ओके आ पांच बाबतो याद राखजो एमसीक्यू टाइपना सवालमां काम आवशे। तो અહીંયા તમારું સ્વાધ્યાય 1.2 સંપૂર્ણ કમ્પ્લીટ થાય 1.2 કમ્પ્લીટ થાય બરાબર આપણું। હવે 1.3 ની અંદર સ્વાધ્યાય 1.3 માં એક દાખલો આપણે સોરી બે દાખલા ગણેલા હતા બે ગણ્યા હતા હજુ એક આગળ ગણી લઈએ જુઓ અત્યારે બે દાખલાઓ ગણેલા હતા અને હજુ એક દાખલો આપણે ગણવો છે ત્રીજો ચોથો પાંચમો લેવા દઈએ પહેલા લઈ લઈએ નંબર छठो सवाल ले लीए तो एवी रकम छे के एमां एक पहेवार में शार्ट मार्केट में स्वाध्याय 1.3 एनो दाखला नंबर 6 ले लीए छे बराबर। रकम एवी छे बटाकाना भाव वधे तेनी संभावना 0.8 आपी दीधी छे एने घटना ए नुं नाम आपी दऊं घटना ए कोने कहीए तो बटाकाना भाव वधे तेने आपणे ए कहीए तो आनी संभावना आपी दीधी छे 0.8 पी ओके। पछी कहे छे डुंगळीना भाव वधे एनी संभावना 0.7 एने घटना बी कही दू तो बी कोने कहीए तो डुंगळीना भाव वधे एने आपणे बी कहीए माटे आनी संभावना पी ओ बी बराबर 0.7। पछी बटाटा अने डुंगळी बन्नेना भाव वधे बन्ने घटना साथे बने एने छेद कहेवाय अने बे माथी गमे ते एक बने तो एने योग कहेवाय। बन्ने घटना साथे बने तो छेद अने बे माथी ओछामां ओछी एक बने तो योग बे पैकी गमे ते बने तो योग। तो आ बन्ने साथे बने बन्ने एटले बटाटा अने डुंगळी बन्ने बन्नेना भाव वधे તેને આપણે એ છેદ બી કહીએ। બટાકાના ભાવ વધે અને ડુંગળીના ભાવ વધે બંનેના ભાવ વધે અને બંને એટલે એ ઘટનાને કહેવાય છેદ માટે આની સંભાવના બી કૌંસમાં એ છેદ બી બરાબર આપી દીધા બંનેના ભાવ વધવાની સંભાવના 0.6। તો તમારો પ્રશ્ન છે સાંભળો તો પ્રશ્ન છે કે બેમાંથી ઓછામાં ઓછા એકના ભાવ વધવાની સંભાવના ઓછામાં ઓછા એક ઓછામાં ઓછા એકના ભાવ વધે એકના ભાવ વધે તેની સંભાવના તો ઓછામાં ઓછી એક ઘટના બને ઓછામાં ઓછી એક ઘટના બને એને કહેવાય એ યોગ બી। ઓછામાં ઓછી એક બને એ અથવા તો બી બને બંને પૈકી કોઈ પણ બને તો એને શું નામ આપવાનું એ યોગ બી। ઓછામાં ઓછી એ ઘટના બને એને કહેવાય એ યોગ બી અને એ યોગ બી મેળવવાનું સૂત્ર છે બાળકો પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી તો 0.8 પ્લસ 0.7 માઇનસ 0.6 તો પછી 8 × 7 = 15 માઇનસ 6 બાદ કરે તો 0.9 તો એવું કહી શકાય કે ઓછામાં ઓછી એક વસ્તુના ભાવ વધવાની સંભાવના કેટલી હશે 0.9। ઓકે બાળકો તો એક કામ કરીશું
આજના આ લેક્ચરમાં આપણે આટલે સુધીનું કામ રાખીશું. આજના આ લેક્ચરમાં આપણે આટલું કામ રહેવા દઈએ. તો તમારે એક કામ કરવાનું, આ દાખલા નંબર 6, 7, 8, 9, 10, 11 અને પેલો 12 જે મોડે સમજાય ને આમાં 12 આટલા દાખલાઓ અને આ સ્વાધ્યાય 1.3 નો પઠ્યો. આ હોમવર્કના પહેલાં તો ક્લાસ વર્કના ચોપડામાં લખી નાખવાનું અને આ જ દાખલાઓ બધા પાછા હોમવર્કના ચોપડામાં પણ લખી નાખવાના. બે ચોપડા રાખવાના, ક્લાસ વર્ક અને હોમવર્ક. આ ક્લાસ વર્કમાં પહેલાં લખી નાખવાનું, પછી જાતે હોમવર્કના ચોપડામાં. જ્યારે પણ સ્કૂલમાં માંગવામાં આવશે ત્યારે ચોપડા તમારે સબમિટ કરાવવા પડશે, બરાબર? તો આજના લેક્ચરમાં આપણે આટલું કામ રહેવા દઈએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.